નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું NDH હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં. આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના ભૂતપૂર્વ શિક્ષકોનો અવારનવાર એમના વિચારો, શાળાના તેમના સ્મરણો જાણી અને અમે આપના સુધી રાબેતા મુજબ પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. આપ સૌ જાણો છો કે આપણી NDH હાઈસ્કૂલ દ્વારકાને 100 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. 1886ની અંદર આ શાળાની સ્થાપના થઈ હતી. જો એમ જોવા જઈએ તો 133 વર્ષ થયા, પણ આગળ જતાં 1919માં માધ્યમિક વિભાગની સ્થાપના થઈ, જે આજે 19માં 100 વર્ષ પૂરા કરે છે. તે નિમિત્તે આગામી તારીખ 23/12/2019 થી 29/12/2019 દરમિયાન શતાબ્દી મહોત્સવનો રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે નિમિત્તે આજે આપણે એક શાળાના એવા ભૂતપૂર્વ વિદ્યાર્થી પાસે આવી પહોંચ્યા છીએ કે જેમની ઓળખાણના તેઓ કોઈ મોહતાજ નથી. સમગ્ર રઘુવંશી સમાજનો પોતે આભૂષણ કહી શકાય, સમગ્ર દ્વારકા અને ઓખામંડળ પંથકના ગૌરવ કહી શકાય એવા આપણા સૌના માનીતા ડૉક્ટર બારાઈ સાહેબ. તો સૌ પ્રથમ તો બારાઈ સાહેબ, NDH હાઈસ્કૂલ પરિવાર વતી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. અમે સૌ પ્રથમ એ જાણવા માગશું અને દર્શક મિત્રોને આપ એ જણાવો કે આપ NDH હાઈસ્કૂલમાં ક્યારે અભ્યાસ કરતા હતા? NDH હાઈસ્કૂલમાં આજથી 40 વર્ષ પહેલાં 7, 8, 9, 10 4 વર્ષ મેં અભ્યાસ કરેલો છે. 1979માં 10મું પાસ કરી અને હું આગળ અભ્યાસ માટે બરોડા ગયો હતો. સરસ સાહેબ, આપ જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે આપના જે સહપાઠી મિત્રો હતા એમની આપને યાદ છે? ઘણા બધા યાદ છે. અમુક દ્વારકાના છે, દ્વારકા 12 છે અત્યારે. વેગળ હતો, બોરખતરિયા હતા, સંજય પંડ્યા હતા, આ ઘણા મિત્રો હજી એ મળતા રહે છે. સરસ સાહેબ, જ્યારે આપ અભ્યાસ કરતા NDHમાં 4 વર્ષ દરમિયાન આપને જે શિક્ષકો ભણાવતા, એ શિક્ષકો પૈકી આપને કોઈની યાદી ખરી? બધા જ યાદ છે, એકે નથી ભૂલાણા. જેણે મારા જીવનમાં મહત્ત્વનું શિક્ષણ આપ્યું છે ત્યારે NDHના જે શિક્ષકો હતા એટલું સરસ ભણાવતા કે અમારે ટ્યુશનની જરૂર નથી પડતી. અપ ટુ 10th મેં કોઈ દિવસ ટ્યુશન નથી લીધું. ને 10th આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન દ્વારકા, આખા દ્વારકામાં ફર્સ્ટ હતો, જેમાં શિક્ષકો અને શિક્ષકોનો જ ફાળો હતો. એમાં આપણે કક્કર સાહેબ, આરએલ જતણિયા સાહેબ, પછી આચાર્ય સાહેબ અને હંસાબેન, ભારતીબેન, આ બધા ખૂબ જ સરસ ભણાવતા. અમને કોઈ દિવસ એવું ફીલ નહોતું થતું કે કોઈ આમાં પોતાની ફરજમાંથી ચૂકે છે. ખૂબ સરસ સાહેબે ખૂબ સરસ વાત કરી. એમને જે શિક્ષકો ભણાવતા હતા અને 10મા ધોરણમાં સાહેબ આપણા 10મા ધોરણ જે SSC બોર્ડ નું જે દ્વારકા સેન્ટર છે એમાં ફર્સ્ટ નંબર હતું, અને એટલે જ સાહેબ આજે MBBS થઈ અને બેઠા છે આપણી સામે. સાહેબ, અમે એ જાણવાનો પ્રયત્ન કરશું કે આપને ડૉક્ટર બનવું છે એવી આપને કોઈએ પ્રેરણા આપી કે આપનો લક્ષ્ય હતો? મારું પહેલા ધોરણથી લક્ષ્ય હતું કે ડૉક્ટર થાવ. મળતી હોય બાળપણમાં અને એની પાછળ બધું છોડી મોજશોખ જીવનના યુવાનીના અને એની પાછળ સતત પડી રહેવું અને તો જ ક્યાંક ને ક્યાંક સિદ્ધિ જઈ. તેને વરે જે પરસેવે નાય એ કહેવતને સાર્થક કરતું સાહેબે એક સમગ્ર ઓખામંડળ માટે એક ઉદાહરણ છે. કેમકે એમ્સ એ સમયની અંદર મેડિકલમાં જવું, જોકે આજે પણ બહુ જૂજ છે મેડિકલમાં જવું આ વિસ્તાર માટે, પણ સાહેબે તો એ સમયમાં મેડિકલ ક્ષેત્રે જઈ અને MBBSની એક માનદ પદવી હાંસલ કરેલી છે. સાહેબ, આપ ખાસ કરીને જ્યારે એક વિદ્યાર્થી જીવન આપ બધા મિત્રો સાથે મળીને કોઈ એવા શાળામાં તોફાનો કરતા? તોફાનીમાં મારું નામ નહોતું. અચ્છા, ખૂબ સરસ સાહેબ. શાળાકીય જીવન દરમિયાન આપને જે કોઈ અન્ય કોઈ એવો પ્રસંગ આપને કોઈ યાદ આવતું હોય કે બહુ? અમારા એક શિક્ષક હતા મજીઠિયા સાહેબ, એ અમને એક વખત ટૂરમાં લઈ ગયા હતા ચંદ્રભાગા. એ સમયે નાનું તોફાન કર્યું હતું, એમ
કે હું પાછળ હતો, મારી સાથે આગળ છોકરાઓ હતા. સાહેબને પૂછ્યા વગર ત્યાં ચંદ્રભાગા નજીકમાં દરિયો પડે છે, ત્યાં બધા અમે ભાગી ગયા, 7-8 છોકરાઓ. પછી સાહેબને ખબર પડી, અમને બોલાવ્યા, પણ સાહેબે બધાનો રાઉન્ડ લીધો, મારો ન લીધો. આ બહુ સારો પ્રસંગ. અને ત્યાર પછી નક્કી કર્યું કે કોઈ દિવસ તોફાન તો કરવું જ નહીં, કેમ કે સાહેબની જે ઇમેજ હતી કે ક્યારે તોફાન નહોતા કરતા, એટલે સાહેબે એમને બક્ષી દીધું કે આ માણસ ક્યારેક કંઈ પણ મિસ અન્ડરસ્ટેન્ડિંગના કારણે આવી ગયેલા છે. બાકી આમે લગભગ બધા મિત્રોનો ક્લાસ લેવાતો હોય તો બધાનું સાથે જ લેવાતું હોય. સાહેબ, આપના જીવન ઘડતરમાં NDH હાઈસ્કૂલનો ફાળો ખૂબ જ મોટો ફાળો. જે કંઈ અપ ટુ 6th ધોરણ સુધી હું વિદ્યાવિહારમાં હતો ત્યાં સુધી મારું જે કેરિયર હતું એ થોડુંક ડાઉન હતું. હું પહેલાં 5માં આવતો, પણ આઈ વોઝ ફર્સ્ટ નહોતો આવતો ક્યારેય. પછી 7th થી મેં NDH જોઈન્ટ કર્યું. 7th માં NDHમાં જોઈન્ટ કર્યા પછી જ મારું કેરિયર અપ થયું. ત્યાર NDHમાં 7th માં આવ્યા પછી આઈ નેવર, પહેલા નંબરથી બીજો નંબર મારો કોઈ દિવસ આવ્યો જ નથી. અને એ ત્યારે 3 ક્લાસ હતા, A, B અને C, ત્રણેયમાં ફર્સ્ટ હતો હું અપ ટુ 10th. એટલે ત્યાંનું જે શિક્ષણ હતું એ મારા જીવનમાં બહુ મહત્ત્વનું રહ્યું છે. NDH સાહેબ, અમે એ જાણવાનો પ્રયત્ન કરશું, આપના જીવન પર કોઈ શિક્ષક કે પછી કોઈ અન્ય વ્યક્તિનો પ્રભાવ કે જેનાથી આપ એકદમ ઇન્સ્પાયર થયા હો? મજીઠિયા સાહેબ. સાહેબ, એનું કારણ કંઈ? એ શિક્ષક તો હતા પણ સાથે મિત્રની જેમ રાખતા, એમ ગમે તે વાત ખુલ્લા દિલથી કહેતા અને સાંભળતા, એ અમારી મજા હતી. આજના શિક્ષકો માટે આ એક શીખવાલાયક સબક છે. માત્ર એક શિક્ષકને વિદ્યાર્થીનો સંબંધ નહીં પણ એક મિત્રભાવ હોવો ખૂબ જ જરૂરી છે. આજનો આ આધુનિક જમાનો છે, ટેકનોલોજી ચોક્કસ વધી ગઈ છે, પણ ટેકનોલોજીનો ઉપયોગ સારો છે, ગેરઉપયોગ હંમેશા વિનાશને નોતરે છે. એ હેતુથી સાહેબે જે મજીઠિયા સાહેબથી જે એમને જે પ્રેરણા મળી એ પાછળનું મુખ્ય કારણ એ હતું કે માત્ર તેઓ એક શિક્ષક નહીં પણ એક મિત્રભાવે જે વાત હતી તે ખુલ્લા દિલથી કરતા અને સાંભળતા. એટલે ખાસ કરીને સાહેબને યાદ રહ્યું છે, જે આજના શિક્ષકોને ખાસ એક જાણવા જેવું છે. સાહેબ, આપની પાસેથી મેં એ જાણશું કે આપ એ સમયમાં ભણતા હતા અને આજના શિક્ષણ વચ્ચે આપને કંઈ તફાવત લાગે છે? ઘણો બધો, જમીન આસમાનનો. ત્યારે શિક્ષકોએ શિક્ષક પગાર લઈને ભણાવે છે એમ નહોતા ભણાવતા, પોતાના એક છોકરાને ભણાવે છે એવી રીતે ભણાવતા. મને RL જટણિયાના શબ્દો યાદ છે, અમને ભણાવતા ત્યારે કહેતા, અને ભણાવતા ટોપ લેવલ સુધી લઈ જતા. જે ઇંગ્લિશમાં છેલ્લામાં છેલ્લું શિક્ષણ હોય ત્યાં સુધી અમને લઈ જતા કે હું તમને આ ભણાવું છું, તમને મારા છોકરાઓ છો, તમારા પ્રત્યે લાગણી છે એટલે હું આ ભણાવું છું, અધરવાઇઝ આ શિક્ષણ તમને કોલેજમાં આપવાનું હોય, એટલું સરસ ભણાવતા. એમાં એની લાગણી છુપાયેલી હતી, એનું પ્રતિભા હતી, બધું જ હતું એમ. સાહેબ, આ NDH હાઈસ્કૂલ આપણે દ્વારકા અને 100 વર્ષ પૂરા થાય છે, જે આગામી ડિસેમ્બર મહિનામાં જે શતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ એમાં બની શકે આપના બધા મિત્રો પણ જૂના હશે, તે આવશે તો આપને એને મળવાનું પણ એક મોકો મળશે, તો આપ કેવી લાગણી અનુભવો છો? મિત્રો એ જિંદગીનો પાયો છે. એક જ હમણાં મેં થોડાક દિવસ પહેલાં શેક્સપિયરનું એક વાક્ય વાંચ્યું હતું કે જે પ્રાથમિકના મિત્રો છે ને એ આલ્ફાબેટ છે, ABCD છે તમારી. પછીના મિત્રો છે કોલેજમાં થાય, ધેટ ઇઝ પોએમ, બરાબર છે? પણ પોએમ આલ્ફાબેટ વગર નકામી છે. એટલે જે તમારા પાયાના મિત્રો છે એ અહીંયા સ્કૂલમાં જ બન્યા છે, એને મળીને ખૂબ ખૂબ આનંદ થાય કે એને કલાકોના કલાકો સુધી વાતો કરીએ, આપણે આમ કરતા તેમ કરતા ફલાણું ઢીકણું, અને એને જે મળવાનો આનંદ હોય એ દુનિયાના બધા જ સુખો મૂકીને અમે જાય ત્યાં મળવા. ખૂબ સરસ સાહેબ. એક છેલ્લો સવાલ,
માનો આ વિડીયો તમારો તમારા મિત્રો પણ જોશે, જે દેશ વિદેશમાં હશે, આપના ચાહકો પણ ઘણા બધા છે હરેક સમાજમાંથી, અને એ સિવાય આપના બીજા કોઈ વિદ્યાર્થીઓ, એ સમયના આપના શિક્ષકો બધાએ આપનો વિડીયો જોશે, આપનો ઇન્ટરવ્યૂ જોશે, તો એમને આપ શું સંદેશ આપવા માગો છો? સંદેશામાં એટલું જ, જે આ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનું આયોજન થયું છે, એ આપણા જીવનનો એક લાવો છે. એ જે કોઈ આપણા વિદ્યાર્થીઓ NDET ના, મારા પછીના, પહેલાંના, મારી સાથેના, એ લોકોનું આગ્રહ કરીને કહીશ કે તમે આ જો ફંક્શન, આ સેલિબ્રેશન એટેન્ડ નહીં કરો તો તમે જિંદગીનો એક મહત્ત્વનો ભાગ, મહત્ત્વનો આનંદ, મહત્ત્વનો લાવો ગુમાવ્યો છે. એટલે પ્લીઝ, શક્ય બને તો બધા જેટલા આજુ તમે અને તમારી સાથેના જે કોઈ હોય એને આવવા માટે આગ્રહ કરજો, લઈ આવજો, અને આ 7-8 દિવસ આપણે બધા સાથે મળશું અને આનંદ કરશું. સાહેબે ખૂબ સરસ વાત કરી પોતાના મિત્રો, પોતાનાથી જે આગળના મિત્રો, પાછળના મિત્રો, એમના સાથેના મિત્રોને, કે આ 23 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર જે શતાબ્દી મહોત્સવ છે તેમાં ખાસ કરી અને આપ પરિવાર સાથે આવજો. મિત્રો, આપને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં શાળાથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવા માટે શાળાનો ઈમેલ એડ્રેસ, યુટ્યુબ ચેનલની લિંક, અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટની જો વાત કરીએ તો ફેસબુક પેજ, ફેસબુક ID, વેબસાઇટ વગેરે જેવી સોશિયલ ડિજિટલ પ્લેટફોર્મ મળશે, જેનો આપ ઉપયોગ કરી અને શાળાથી સીધો કોન્ટેક્ટ કરી શકો છો. બની શકે આપ દ્વારકાની બહારે હોવ, ભારતની બહારે હોવ, દુનિયાના કોઈ પણ ખૂણે હોવ, તો આપનું આપ રજિસ્ટ્રેશન કરાવી અને આ ફંક્શનની અંદર અચૂક હાજરી આપવાની છે, સૌ સાથે મળી અને આપણી સ્કૂલને જે 100 વર્ષ પૂરા થાય છે એ 100 વર્ષની ઉજવણી હર્ષભેર કરશું. આપણી સાથે આજે બારાઈ સાહેબ, ડૉક્ટર બારાઈ સાહેબનું ખૂબ મોટું નામ છે સમગ્ર ઓખામંડળ પંથકમાં. સાહેબ, આપે NDH હાઈસ્કૂલના જે આપના સ્મરણો અને આપની કારકિર્દી વિશે અમારી સાથે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.